बनासकांठा जिला सहित समग्र गुजरात में कोरोना की बीजी लहर आतंक मचावी रही है। त्यारे आजे डीसा खाते पण स्थानिक नगरपालिका अने स्थानिक वेपारीओए स्वयंभू बंद राखी स्वैच्छिक लॉकडाउन पाड्यु हतु अने एक वर्ष बाद फरी लोकोमां लॉकडाउन नी यादो ताजी थई गई हती। बनासकांठा जिल्लामां जे रीते कोरोनाना केसोमां वधारो थई रह्यो छे तेने लईने चिंतानो विषय सर्जायो छे। बनासकांठा जिल्लामां छेल्ला 10-11 दिवसमां कोरोनाना पॉजिटिव दर्दीओनी संख्या 500 सुधी पहोंचवा आवी। त्यारे जिल्लामां कोरोना वायरसना वधता जता खतराने लईने તાજેતરમાં ડીસા નગરપાલિકા અને સ્થાનિક વેપારીઓની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં રવિવારના દિવસે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પગલે આજે ડીસામાં વહેલી સવારથી વેપારીઓએ આ લોકડાઉનને સમર્થન કર્યું હતું અને એક દિવસ પૂરતા પોતાના ધંધા રોજગાર બંધ રાખતા ડીસા શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગો આજે સુમસામ બની ગયા હતા। એક વર્ષ અગાઉ જ્યારે લોકડાઉન આપવામાં આવ્યું ત્યારે જે દ્રશ્યો હતા તે જ દ્રશ્યો એકવાર ફરી તાજા થયેલા જોવા મળ્યા હતા। આજે ડીસામાં સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન દુકાનો તો બંધ રહી હતી ત્યારે લોકોએ પણ આ સ્વૈચ્છિક લોકડાઉનને આવકાર્યું હતું અને તેમના પ્રતિભાવો રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ રીતે છૂટક છૂટક લોકડાઉન આપવામાં આવે તો વેપારીઓને પણ નુકસાન ના થાય અને કોરોનાના વધતા જતા સંક્રમણને પણ અટકાવી શકાય। કોરોનાના વધતા કેસ સામે નગરપાલિકા દ્વારા વેપારીઓની બેઠક યોજવામાં આવી હતી। તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે શનિવાર સાંજે 6 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ લોકડાઉન રાખવામાં આવ્યું હતું, જેના અનુસંધાને આજે રવિવારે ડીસાના બજારો સુમસામ દેખાઈ રહ્યા છે। અત્યારે અમારી સાથે અહીંના સ્થાનિક છે, આ વિસ્તારના છે, આપણા આજે જે લોકડાઉન સ્વયંભૂ રાખવામાં આવ્યું છે જેના કારણે અત્યારે આપ અહીંયા હાજર છો, એના કારણે આજે ચેન જે કોરોનાની વધતા કેસ સામે કેટલો ફરક પડશે? બહુ બધો ફરક પડે। આજે આજના હિસાબે બંધ રાખ્યો છે એના હિસાબે બહુ બધો ફરક પડે, પણ આમ આદમી માટે બહુ ખરાબ છે એમ અતુલભાઈ, કેમ કે આમ આદમી બહુ મરે છે, ગરીબ લોકો મરે છે અને અમીર બિંદાસ જલસા કરે છે। આ દુકાનો બંધ રાખી એ લોકડાઉનના પાલનના હિસાબે સારી છે, હોવું જ જોઈએ। આપણા ડીસા નગરપાલિકાવાળા બધા દુકાનોવાળાને મારે કહેવાનું આ છે કે બધાએ માસ્ક વગેરે બાંધીને અંદર બેસાડે ને તો લોકડાઉનનું પાલન થાય, ને આમનામ બેસાડે એનો કોઈ મતલબ નથી। આજે વેપારીઓના જે ધંધા રોજગાર બંધ 2 દિવસ માટે થાય, 6 વાગ્યા સુધી નાસ્તાની લારીઓને એના કારણે, તો એનાથી 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 શું અસર પડશે? આ બંધ કરીએ તો બહુ સારું છે, ખોટું નહીં। વેપારીઓના જે ધંધા રોજગાર, ગરીબોના જે ધંધા રોજગાર, એ તો એના એના કમાવાના હિસાબે કરે બધું, આ તો એ તો એના હિસાબે, એ તો પબ્લિકને આડેકટ ભેગી કરે, ખોટી। આજે જે શનિવાર સાંજે 6 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી જે સ્વયંભૂ લોકડાઉન આપ્યું છે તે વધારવું જોઈએ, જે જેનાથી આ કોરોનાની કેસ ઘટે, આપનું શું માનવું છે? વધારવું તો ના જોઈએ, પણ મતલબ શું છે, પબ્લિકને લોકડાઉનનો પાલન કરવું જોઈએ, બસ પૂરેપૂરું બસ। અમારી સાથે એક વડીલ જોડાયેલા છે જેમને ઘણું બધું જોયું હશે, આપનું શું કહેવાનું થાય છે કે આજે જે આ બંધ રાખવામાં આવ્યા છે એના માટે? આ લેવલ પર બંધ રાખવું પડે એમ કે કોરોના વધે નહીં એના માટે? દિશામાં જે બંધ રાખવામાં આવ્યું છે શનિ રવિ, એ સારું છે કે? એટલે બંધ રાખે તો સારું છે, બસ બીજો કોઈ આનાથી વધારે કેવા પગલાં લેવા જોઈએ કે જેનાથી આ કોરોનામાં આપણે કુદરતની માયા આવે આમાં તો કોઈ ખબર નહીં પડે, આ તો ભગવાન ઉપરવાળો કરે ખરી, કોઈ કોરોના છે આ તો કોઈ કોઈ ટાઈપ હોય, કોઈ મેલેરિયા હોય, એવું બધું કોરોનાનું કોઈ લાગવડતો નથી, આ તો બધું। આજે આપણે જાણ્યું કે આમ પબ્લિકનું કહેવાનું એવું થાય છે કે જે નગરપાલિકા અને વેપારીઓ દ્વારા સ્વયંભૂ જે બંધ આપવામાં આવ્યું છે, જે ખરેખર કોરોનાની ચેન તોડવા માટે સફળતાપૂર્વક રહેશે તેવું આમ પબ્લિકનું કહેવાનું થાય છે। ડીસાથી પીકેનું ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ। આજે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા, જેનાથી સમગ્ર ડીસા શહેરમાં એક વર્ષ પહેલા લાગેલા લોકડાઉનના દ્રશ્યો તાજા થઈ ગયા હતા। ડીસામાં આજે તમામ સડકો સુમસામ જોવા મળી હતી। નથી તો આ દ્રશ્યો વર્ષ 2020ના કે નથી લોકડાઉનના, આ દ્રશ્યો છે ડીસા શહેરના અને એ પણ 2021ના દ્રશ્યો। 2020નું વર્ષ સૌ કોઈને યાદ છે લોકડાઉનને લઈને,
2020માં જ્યારે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારે સડકો પણ આવી જોવા મળી રહી હતી, ત્યારે એકવાર ફરી કોરોનાનું સંક્રમણ વધી જતાં અત્યારે લોકોએ અને વેપારીઓએ અને નગરપાલિકાએ સ્વૈચ્છિક રીતે એક દિવસનો બંધ પાળ્યો છે. અત્યારે ડીસાની બજારોમાં તમે જોઈ શકો છો તમામ ધંધા રોજગાર બંધ જોવા મળી રહ્યા છે, માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી દુકાનો અને દવાખાનાઓ જ ખુલ્લા જોવા મળી રહ્યા છે અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. આજે જે વિસ્તારો લોકોની અવર જવરથી ભરચક રહેતા હતા તે જ વિસ્તારો અત્યારે સુમસામ જોવા મળી રહ્યા છે. અને ખરેખર આવું લોકડાઉન 1 થી 2 દિવસનું આપવામાં આવે તો કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવી શકાય તેમ છે. ચોક્કસ લોકો અત્યારે લોકડાઉનને સમર્થન નથી આપી રહ્યા, કારણ કે લોકડાઉનના કારણે તેમની ધંધા રોજગાર ઉપર ખતરનાક અસરો પડી રહી છે. પરંતુ લોકોનું એ પણ માનવું છે કે જો સરકાર દ્વારા એકાદ દિવસનું છૂટક છૂટક લોકડાઉન આપવામાં આવે તો કોરોનાના વધતા જતા કેસ ઉપર અંકુશ લાવી શકાય તેમ છે. બીસાથી અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, ડીકે ન્યૂઝ ચેનલ. પરંતુ ક્યાંક ને ક્યાંક કામ વગર લોકો લટાર મારતા નજરે પડ્યા હતા. ડીસામાં આજે સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન એક શરમજનક ઘટના પણ સામે આવી હતી. ડીસામાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનની ઘોષણા કરી અને પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા, તેમ છતાં લોકો લટાર મારતા નજરે પડ્યા હતા. આવા લોકો જાણે કે લોકડાઉનનો સર્વે કરવા નીકળ્યા હોય તેમ કામ વગર લટારો મારવા નજરે પડ્યા હતા. તંત્ર દ્વારા કોરોનાની સંક્રમણને રોકવા માટે શનિવાર સાંજે 6 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉન આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સારી કામગીરી બજાવી છે અને આજે વેપારી મંડળ દ્વારા જે લોકડાઉન આપવામાં આવ્યું છે તે 100% સફળ દેખાઈ રહ્યું છે અને દુકાનો રોજગારો બંધ દેખાઈ રહ્યા છે. પણ એક વાત જરૂર ધ્યાને આવી છે અને આપને કહેવી જરૂરી છે કે આમ જનતા જે ફ્રી ટાઈમમાં પોતાના પરિવાર સાથે રહેવું જોઈએ તેની જગ્યાએ અત્યારે બજારમાં મહાલવા નીકળી છે અને જાણે જોવા નીકળી છે કે લોકડાઉન કેટલું થયું છે, કેટલા લોકડાઉનમાં કેટલી દુકાનો બંધ છે અને કેટલી દુકાનો ખુલ્લી છે અને અત્યારે પોલીસ શું કરી રહી છે એવા જોવા માટે નીકળતા આ રાહદારીઓને અમારે કહેવું છે, બીકેનું ચેનલથી કહેવું છે કે આજનો સમય છે, આપ કોરોનાને હરાવવા માટે આપ સહયોગ આપો, તંત્રને સહયોગ આપો અને ઘરે રહો, પરિવાર સાથે રહો. બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો, માસ્ક પહેરો, સેનેટાઇઝર હાથ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળો. અત્યારે આપણે જોઈ રહ્યા છો કે અત્યારે લોકો બજારમાં ફરી રહ્યા છે, મહાલી રહ્યા છે. આ લોકોને અમારી બીકેન્યુઝ ચેનલ અપીલ કરે છે કે આપ ઘરે રહો, સુરક્ષિત રહો. બીકેન્યુઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ. આજે એક દિવસે સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન દિવસભર ટ્રાફિકથી ધમધમતું રહેતું ડીસા શહેર જાણે કે અચાનક થોભી ગયું હોય તેમ. ડીસામાં તમામ દુકાનો બંધ રહેતા તેની લોકોમાં જનજીવન પર પણ અસર પડી હતી. ડીસામાં ઘણ્યા ગાંઠ્યા લોકો જ રસ્તા પર ફરતા હતા અને શહેરમાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરની સાથે માત્ર એસટીની સુવિધા જ કાર્યરત જોવા મળી હતી. દિવસ રાત લોકોની અવરજવરથી ભરચક રહેતો આ વિસ્તાર છે ડીસાના સાંઈબાબા સર્કલનો વિસ્તાર. આ વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં દિવસ દરમિયાન લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે, પરંતુ ડીસા નગરપાલિકા અને સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલા લોકડાઉનને પગલે અત્યારે આ વિસ્તારના તમામ ધંધાકીય એકમો બંધ જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો આ રસ્તો કે જે દીપક હોટલથી સાંઈબાબા મંદિર તરફ આવતો રસ્તો છે તે રસ્તો પણ સુમસામ જોવા મળી રહ્યો છે. હું અમારા સહયોગી સંવાદદાતા અતુલને કહીશ, અતુલ જણાવશે તમને જલારામ મંદિર તરફ જતો રસ્તાનો દ્રશ્યો કે તે દ્રશ્યોમાં પણ લોકોની અવરજવર બિલકુલ ઓછી જોવા મળી રહી છે. તેવી જ રીતે ફુવારા સર્કલથી સાંઈબાબા મંદિર નજીક આવતા રસ્તા પર પણ એવી જ દશા જોવા મળી રહી છે, છૂટક છૂટક લોકોની અવરજવર જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેટલાક લોકો માત્ર ટહેલવા પૂરતા અત્યારે બજારમાં નીકળી પડ્યા છે. પોલીસની વાહન પણ અત્યારે સરકારી પોલીસની વાન પણ નિગરાની રાખી રહી છે. ચોક્કસ વાત કરવામાં આવે તો એસડીડબ્લ્યુ હાઈસ્કૂલથી સાંઈબાબા મંદિર તરફ આવતા રસ્તા પર પણ થોડી ઘણી લોકોની અવરજવર જોવા મળી રહી છે, જ્યારે ધંધાકીય એકમો બંધ છે. જ્યારે એસટી નિગમની સુવિધા આજે પણ ચાલુ જોવા મળી રહી છે. ટૂંકમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આજે અને ખાસ કરીને ડીસામાં એક દિવસનો જે સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યો હતો તે સ્વૈચ્છિક લોકડાઉનને ધંધાધારી એકમો દ્વારા તો બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ જે લોકો માત્ર ટહેલવા માટે બહાર આવે છે તે લોકો અત્યારે બિંદાસ ફરતા નજરે પડ્યા હતા. આમ આ રીતે જોવા જઈએ તો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જે ચેન તોડવાની વાત કરવામાં આવી છે તે ચેન તોડવાની વાત નિષ્ફળ સાબિત થઈ શકે તેમ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ કાબુ બહાર પહોંચી રહી છે.
ત્યારે ડીસામાં પાલિકા અને સ્થાનિક વેપારીઓ દ્વારા એક દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાત બાદ આજે લોકડાઉનનો અમલ થયો હતો પરંતુ આગામી સમયમાં કોરોનાના કેસોમાં ઘટાડો નહીં થાય તો સંભવત છે કે ડીસા અને પાલનપુર જેવા સુપર સ્પ્રેડર શહેરોમાં આંશિક લોકડાઉન પણ લાગુ થઈ શકે તેમ છે।